નમસ્કાર જી 24 કલાક સાથે હું આપની સાથે જોહી સૌથી પહેલા વાત ગુજરાત સરકારના એસટી તંત્રનું સૂત્ર છે સલામત સવારી એસટી અમારી પણ શું હકીકતમાં એસટીની સવારી સલામત છે એસટી બસની સવારી કેટલી સલામત છે તે અંગે જી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું આ રિયાલિટી ચેકમાં સૂત્રથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી જોઈએ એસટી બસ પરનો અમારો આ ખાસ રિયાલિટી રિપોર્ટ શરૂઆત રાજકોટથી રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં પણ જી 24 કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું રિયાલિટી ચેકમાં એસટી તંત્રની ઘણી બેદરકારી સામે આવી જોઈએ રાજકોટ એસટી બસ સ્ટેશનનો આ ખાસ અહેવાલ રાજકોટ બસ સ્ટેશનમાં દરરોજની ઘણી બધી બસ આવન જાવન કરે છે દરરોજ હજારો મુસાફરો અહીં મુસાફરી માટે આવતા હોય છે ત્યારે બસ સ્ટેશન પર સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત હોવો જરૂરી છે પરંતુ જી 24 કલાકના રિયાલિટી ચેકમાં સુરક્ષાને છેદ ઉડતો હોય તેવું જોવા મળ્યું આવડા મોટા બસ સ્ટેશન પર ફાયર સેફટીને લઈ કોઈ વ્યવસ્થા જ ન હોવાનું ધ્યાને આવ્યું એસટી બસ સ્ટેશનમાં એક પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો જોવા ન મળ્યા બેસી જતા હોય છે બસમાં પરંતુ તેઓને પણ ક્યાંક ને ક્યાંક ખ્યાલ નથી હોતો કે જો આ બસમાં આગ લાગે તો તેઓ તે આગથી બચી કઈ રીતે શકે તેઓ પણ એવું માનતા હોય છે કે એસટી બસમાં ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ અને હશે પરંતુ આ જે સાધનો હોય છે તે સાવ ખડતર હાલતમાં એટલે કે સાવ પડતર હાલતમાં જોવા મળતા હોય છે હું આપને આ એક સાધન બતાવવા માંગીશ કે જે રીતે આ એક એસટી બસ છે જેમાં એક આ ફાયર સેફટીનો જે સાધન તો છે પરંતુ આ સાધન કેટલું ચાલુ છે અને તે જ આ સાધનને જોઈ શકાય છે કે જે રીતે સાવ પડતર હાલતમાં આ સાધન જોવા મળી રહ્યું છે કાંઈ પણ એક્સપાયરી ડેટ કે કાંઈ પણ તેમાં જે સ્ટીકર એટલે કે જે લેબલ હોવું જોઈએ તે પણ જોવા નથી મળી રહ્યું અને આ જે ફાયર સેફટીનું જે સાધન જે એસટી બસમાં જે હોવું જોઈએ તેની બદલે આ જે ફાયર સેફટીનું સાધન આજે ડ્રાઈવર છે એસટી બસના જે ડ્રાઈવર તેના સીટની નીચે જોવા મળી રહ્યું હતું તો આ જ ચિત્રો પરથી સ્પષ્ટ થઈ શકે છે કે એસટી તંત્રની કેટલી બેદરકારી રાજકોટમાં સામે આવી છે ત્યારે એસટી તંત્ર આ મામલે ક્યારે જાગે છે તે જોવું રહેશે રાજકોટ કોર્પોરેશન નજીક આવેલા મુખ્ય એસટી બસ સ્ટેન્ડનું રિનોવેશન કામ ચાલતું હોવાથી છેલ્લા 3 મહિનાથી લીમડા ચોક નજીક આવેલા શાસ્ત્રી મેદાનમાં બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ત્યારે બસ સ્ટેશનમાં ફાયર સેફટીને લઈને કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા બસમાં પણ જે ફાયર સેફટીના સાધનો હતા તે પણ વર્ષો જૂના હતા આ અંગે મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે જે રીતે એસટી બસમાં તો ફાયર સેફટીના સાધનો નથી પરંતુ એસટી બસ ઉપરાંત જે એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં પણ એક પણ પ્રકારનો ફાયર સેફટીનો સાધન જોવા નથી મળ્યો જ્યારે આ મામલે અમે એસટી વર્કશોપ જે એસટી બસના જે ઇન્ચાર્જ ઓફિસર પાસે પહોંચ્યા ત્યારે તેઓએ પણ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે આવડા મોટા એસટી બસ સ્ટેશનમાં હજારો મુસાફરો આવતા હોય છે ત્યારે આ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે તો આ અંગે જ્યારે એસટી તંત્રના અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ કેમેરા સામે પણ બોલવાનો ઇન્કાર કર્યો સત્ય મંસુરા ઝી મીડિયા રાજકોટ તો જે રીતે આપે જો રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં પણ જી 24 કલાકની ટીમ દ્વારા આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું રિયાલિટી ચેકમાં એસટી તંત્રની ઘણી બેદરકારી સામે આવી રાજકોટ એસટી બસ સ્ટેશનનો આ અહેવાલ અમે આપને બતાવ્યો અને જેમાં અલગ અલગ જગ્યાઓ પર જે નવી એસટી બસ છે તે પણ અને આ સાથે સાથે ખાસ એસટી સ્ટેન્ડ ઉપર પણ જે પ્રકારના સાધનો છે તે કેવી પરિસ્થિતિમાં છે ચાલુ હાલતમાં છે કે કેમ તે તમામ બાબતે આપને અવગત કરાવ્યા આ તો માત્ર વાત થઈ રાજકોટની અલગ અલગ જગ્યાઓ પર પણ આપને લઈ જઈશું પરંતુ હાલ આપને બતાવી રહ્યા છે રાજકોટ એસટી સ્ટેન્ડમાં આવેલી તમામ એસટીના આ દ્રશ્યો જ્યાં એસટીની અંદર આવેલા અગ્નિશામક જે પદાર્થો છે તે પણ ચાલુ હાલતમાં નથી શું માત્ર રાખવા પૂરતા જ રાખવામાં આવે છે આ બાબતને લઈને તકેદારી લેવામાં નથી આવતી આ તમામ સવાલો થઈ રહ્યા છે
આ વિશે વધુ વાતચીત કરવા માટે રાજકોટથી અમારી સાથે કોરસ્પોન્ડન્ટ જોડાયા છે સત્યમ હંસોરા. સત્યમ, વાત કરીએ જે રીતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, આપે જે તમામ બાબતે માહિતી આપી તેમાં સાફ દેખાઈ રહ્યું છે કે એસટી બસમાં જે પણ સાધનો છે તે ચાલુ હાલતમાં નથી. શું ક્યારે તેને ચેક કરવામાં નથી આવતા? તેની પાછળ આખરે કોણ જવાબદાર છે? કારણ કે ક્યારેક ઘટના ઘટે છે ત્યારે જવાબદાર વ્યક્તિઓને પણ શોધવા જવું પડે છે. સંપર્ક તેમની સાથે નથી થઈ શક્યો, ફરી એકવાર તેમની પાસે જઈશું. જે દ્રશ્યો અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ તે રાજકોટના છે, જે અમારા કોરસ્પોન્ડન્ટ સત્યમ હંસુરાએ તમામે તમામ એસટી બસમાં ચડીને તેમાં જે પણ સાધનો છે છે કે નહીં તેની તપાસ કરી, સાધનો છે તો તે ચાલુ હાલતમાં છે કે કેમ. આ જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તે એસટી સ્ટેન્ડના છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. જો આમાંથી ગમે ત્યારે કોઈ નુકસાન થાય છે, કોઈ બસ અડગી જાય છે અથવા તો કોઈ પરિસ્થિતિ થાય છે, કોઈ ઘટના ઘટે છે તો તાત્કાલિક ધોરણે શું કરવામાં આવે? જો એક ઉદાહરણ તરીકે લેવામાં આવે કે આગ લાગે છે તો જે અગ્નિશામક દ્રવ્ય પદાર્થો છે, જે મશીન છે તે ચાલતા નથી, તો પછી આગળ શું? લોકોનો જીવ જતો જોવો અને જે લોકો ના જીવ જશે તેને લઈને જવાબદાર કોણ, તે સવાલ પણ થઈ રહ્યો છે. કારણ કે એસટી બસની હાલત શું છે, બસ સ્ટેન્ડની હાલત શું છે તેને લઈને પણ કેટલાક અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે, તો શું તેઓ સમયાંતરે અલગ અલગ જગ્યાઓ પર જઈને ચેકિંગ હાથ નથી ધરતા? આ તમામ પ્રકારના સવાલો ચોક્કસથી થાય. ફરી એકવાર સત્યમ અમારી સાથે જોડાયા છે. સત્યમ, જે રીતે આ તમામ રિયાલિટી ચેક કરવામાં આવ્યું ઝી 24 કલાક દ્વારા, અલગ અલગ એસટી બસમાં જઈને આપે જે રીતે ચેક કર્યું, તેમાં સાફ દેખાઈ રહ્યું છે કે જે અગ્નિશામક પદાર્થો છે તે ચાલુ હાલતમાં નથી, તો આ બાબતને લઈને આખરે જવાબદાર કોણ? કારણ કે જ્યારે ઘટના ઘટે છે ત્યારે જવાબદાર વ્યક્તિઓને શોધવા નીકળવું પડે છે. જી ચોક્કસથી, ખૂબ જ એક મોટી વાત છે. રાજકોટનું એસટી બસ સ્ટેન્ડ એક સૌરાષ્ટ્રનું રાજકોટ હબ પણ માનવામાં આવે છે. રાજકોટના એસટી બસ સ્ટેન્ડ થકી અસંખ્ય મુસાફરો છે તે મુસાફરી કરતા હોય છે. દિવસ દરમિયાન અહીં લાખો હજારોની સંખ્યામાં મુસાફરો છે તે આ એસટી બસનો અહીં એસટી બસ સ્ટેન્ડ થકી લાભ લેતા હોય છે. એવામાં ઝી 24 કલાકની ટીમ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે અહીં કઈ પ્રકારની સુવિધાઓ છે, જો ભવિષ્યમાં કોઈ પણ એસટી બસ અથવા તો એસટી જે બસ સ્ટેન્ડ છે ત્યાં આગ નાની મોટી લાગે તો કઈ પ્રકારનું તંત્ર અહીંનું જે છે તે સજાગ છે તે માટેનું એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ખામીઓ આખે વળગીને આવી હતી. કે સૌપ્રથમ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આવડું મોટું જે એસટી બસ સ્ટેન્ડ જે રાજકોટનું છે ત્યારે અહીં ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ, પરંતુ એક પણ પ્રકારનો જે રિયાલિટી ચેક જે ઝી 24 કલાકની ટીમ દ્વારા જ્યારે કરવામાં આવ્યું ત્યારે એક પણ પ્રકારનો જે ફાયર સેફ્ટીના જે સાધનો હોવા જોઈએ તે સાધનો અહીં નહોતા. તો કંઈક ને કંઈક જે મુસાફરોને પણ જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. સાથોસાથ એસટી બસ સ્ટેન્ડની તો વાત થઈ, પરંતુ હવે એસટી બસની વાત કરવામાં આવે તો એસટી બસમાં પણ ફાયર સેફ્ટીના સાધનો હોવા જરૂરી છે, સાથોસાથ ઇમરજન્સી એક્ઝિટના દરવાજા પણ હોય છે. જ્યારે એસટી બસની પણ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે કેટલીક એવી બસો હતી કે જ્યાં ઇમરજન્સી એક્ઝિટના દરવાજા તો હતા પરંતુ જે ફાયર સેફ્ટીના જે સાધનો હતા તે નહોતા, અને કેટલીક એવી જે બસો હતી જેમાં ફાયર સેફ્ટીના સાધનો હતા પરંતુ તે વર્ષો જૂના એટલે કે 6-7 વર્ષ જૂના જે પડતર હાલતમાં જે ફાયર સેફ્ટીના સાધનો 7 વર્ષ પહેલાંના હોય તે હતા, અને તે પણ ડ્રાઈવરની સીટ નીચે જોવા મળી રહ્યા હતા અને તે પણ બંધ હાલતમાં. તો આ પ્રકારની જે ખામીઓ છે તે રાજકોટ એસટી તંત્રની સામે આવી છે. જ્યારે આ મામલે રાજકોટના એસટી જે ડેપોના ઇન્ચાર્જ અધિકારી છે તેઓને પણ આ મામલે પૂછવાનો અમારી ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે આ જે અધિકારી છે તેઓએ પણ કેમેરા સામે કાંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. જી, આ બાબતો ઉપરથી સવાલ એ થાય કે આખરે ડેપોના અધિકારી જ બોલવા માટે તૈયાર નથી, તો પછી આગામી સમયમાં હવે કોઈ ઘટના ઘટે છે તો પગલાં કયા પ્રકારે લેવા? આ સિવાય અન્ય એવી કોઈ માહિતી કે એસટી બસ સ્ટેન્ડ પર આપને જઈને પ્રાપ્ત થયો? કારણ કે એસટી બસ સ્ટેન્ડ પર કેટલીક પ્રાથમિક જરૂરિયાતો હવે પણ એટલી જરૂરી છે, પછી તે પીવાનું પાણી હોય, શૌચાલય હોય, અને આ સાથે સાથે એસટી બસમાં લોકોને બેસવામાં પણ ઘણી વખત તકલીફ પડતી હોય છે અને તેમાં પણ ઘણા બધા કારણો હોય છે, તેવી કોઈ માહિતી આપને મળી હોય? જી ચોક્કસથી, હાલ હું રાજકોટના એસટી બસ સ્ટોપ પર છું કે જ્યાં લીમડા ચોક પર જે આવેલું છે એસટી બસ સ્ટોપ. હું આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં કેટલીક ખામીઓ છે તે આખે વળગીને આવી રહી છે. જે પ્રકારેનું અહીંનું જે જગ્યાનું જે સ્થળ છે કે ત્યાં ધૂળની ડબનીઓ અત્યારે ઉડી રહી છે, બસની અવરજવર દરમિયાન
આજે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જે જૂનું એસટી બસ સ્ટોપ હતું ત્યાં સિમેન્ટ અને આજે આખી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ એસટી બસ સ્ટોપ જે નવું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે ત્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો. અને ત્યાં અત્યારે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે, તો લોકોને પણ જ્યારે બસની અવર જવર થતી હોય છે ત્યારે આ ધૂળની ડમરીઓ ઉડવાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમને બીમારી પણ થઈ શકે છે. સાથોસાથ જે શૌચાલયની પણ વાત કરી દેવામાં આવે તો શૌચાલય પણ અહીંના જે છે તે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. આપણી સાથે રાજકોટથી જે કેટલાક લોકો જોડાયા છે આપણે તેમને પૂછવા માગીશું. હું આપને પૂછવા માગીશ કે રાજકોટ એસટી તંત્રની આજે બેદરકારી કે કહી શકાય કે સામે આવી છે, શું માનવું છે આપનું? જ્યારે રાજકોટ નવું બસ સ્ટેન્ડ શિફ્ટ કરવામાં આવ્યું છે, કોઈ પણ જાતની સુવિધાઓ ઊભી કરવામાં નથી આવી. વાત કરીએ તો સેફટીના સાધનોની, તો જે બાવા આદમ વખતના જૂના સેફટીના સાધનો છે કે કોઈ એવી દુર્ઘટના ઘટે, કોઈ અકસ્માત એવો સર્જાય ત્યારે મોટી જાનહાનિના ભોગ બનવું પડે લોકોને, આ માટે સરકારે તાત્કાલિક ધોરણે અને જે પ્રારંભિક ધોરણે અત્યારે હંગામી ધોરણે જે આ બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવી. અને ખાસ કરીને ધૂળની વાત કરીએ તો ધૂળ ડમરીઓ એટલી ઉડે છે કે કાચો ગ્રાઉન્ડ હોવાને કારણે આજુબાજુના લોકોને શ્વાસ લેવામાં પણ એટલી તકલીફ પડે છે. અને બીજી વાત કરીએ તો હમણાં જ જે નવું બસ સ્ટેન્ડ બનાવવાની વાત આવે છે, પીપીબી ધોરણે બનાવવાની વાત છે, તો ત્યાં પણ હજી જમીનનો વિવાદ ચાલે છે, તો એ ક્યારે થશે ત્યાં સુધી લોકોને આવી હાડમારી ભોગવવી પડશે. તો તાત્કાલિક ધોરણે અત્યારે જે હંગામી બસ સ્ટેન્ડ છે ત્યાં તાત્કાલિક ધોરણે સરકારે આજે પ્રાથમિક સુવિધાઓ સેફટી સહિતની, પાણી પીવાના પાણીની ને આ જે પ્રદૂષણ ધૂળ ઉડે છે એ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. આપનું શું માનવું છે, આપ શું કહેશો? રાજકોટનું જે બસ સ્ટેન્ડ કાયમી ધોરણે હતું તેને અત્યારે 100 થી પણ વધારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા GSTRC બોર્ડને આપી અને જે નિર્માણ કરવાની વાત છે તેનું જે હમણાં જોઈ શકો છો 4 થી 5 દિવસ પહેલાં એવો વિવાદ આવ્યો કે જે સરકારની જગ્યા છે સરકારની નથી, માત્ર કોઈક પાર્ટીની હોય એનો વિવાદ જે કોર્ટમાં પડ્યો. આ તમે જોવો પાછળ બસ સ્ટેન્ડ, આજે GSTC બોર્ડનું આજે ફાયર સેફટીની વાત કરી રહ્યા છે, એ જ મુદ્દા ઉપર આવું. આજે તમે જોવા હંગામી ધોરણે જે બસ સ્ટેન્ડ કરવામાં આવ્યું છે નથી શૌચાલય, ફાયર સેફટીની તમે વાત કરો તો અહીંયા ઘણા લોકો હજારો લોકો આજે બસની અંદર મુસાફરી કરવા આવી રહ્યા હોય, અહીંયા ફાયર સેફટી નથી, ક્યારે આગ લાગે, ક્યાં જે એક્ઝિટ એના ખોલવાના હોય દરવાજા પણ, દરવાજા પણ નથી, ક્યારે આગ પણ લાગે, કોઈ પણ જાતની દુર્ઘટના બને તો માત્ર અહીંયા લોકોને હોમવાના હોય એ રીતે લોકો હોમાઈ શકે, કોઈ વ્યક્તિ બહાર ન નીકળી શકે. અંદરો અંદર બસમાં જો કદાચ કોઈ પણ ગંભીર પરિસ્થિતિની આગ લાગે તો માત્ર ને માત્ર પ્રજા આમાં હોમાઈ જાય એવી આપ પરિસ્થિતિ જોઈ શકો છો અત્યારે અંદર. તો જોયું જે રીતે આ રાજકોટના લોકો હતા તેઓનું પણ કહેવું છે કે જે પ્રકારની ખામીઓ અત્યારે રાજકોટ એસટી તંત્રની અને જે બેદરકારી સામે આવી છે તે ખૂબ જ વિરોધપાત્ર છે. અને જે પ્રકારે રાજકોટમાં, રાજકોટ નહીં પરંતુ આખા દેશભરમાં જે પ્રકારે 2018 જે આગની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને G24 ટીમ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જેમાં આ રાજકોટ એસટી તંત્રની બેદરકારી સામે આવી છે, ત્યારે લોકોની પણ માંગ ઉઠી છે કે આવનારા દિવસોમાં જે છે રાજકોટનું એસટી તંત્ર આ મામલે જાગે અને તુરંતપણે જે ફાયર સેફટીના જે સાધનો છે, જે ફાયર સેફટીના જે ફાયર બ્રિગેડના જે નિયમો મુજબ જે સાધનો હોવા જોઈએ, જે સાધનો વસાવવા જોઈએ તે સાધનો અહીં લાવવામાં આવે, સાધનો મૂકવામાં આવે. સાથોસાથ જે એસટી જે બસો છે કે જેમાં ફાયર સેફટીના જે સાધનો નથી, કેટલાક દરવાજા એવા છે કે જે જ્યારે આગ લાગે ત્યારે સમયસર દરવાજા ખુલી શકે તેમ પણ નથી, તો તેવા જે દરવાજા છે તે પણ રિપેર કરવામાં આવે. અને તે જે બસો છે જે એસટી બસો છે કે જેમાં ફાયર સેફટીના સાધનો જે વર્ષો જૂના હાલત પડતર હાલતમાં પડ્યા છે તેને રિપ્લેસ કરવામાં આવે અને નવા મૂકવામાં આવે છે. બિલકુલ સત્યમ, જે રીતે શહેર કોઈ પણ હોય, જગ્યા કોઈ પણ હોય, રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન, ખામી હંમેશા સર્જાતી હોય છે, પરંતુ તેને સુધારવા માટે પણ એક સમય આપવામાં આવે છે. પરંતુ જે રીતે આપે વાત કરી કે આ પ્રમાણે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ને તમામ બાબતો બહાર આવી, સાથે અધિકારીએ પણ જવાબ આપવાની ના પાડી, તો જો રિયાલિટી ચેક ના થયું હોત તો હજી પણ આ જ પરિસ્થિતિ હોત? આપે આ ચેક કર્યું રિયાલિટી ચેક તે સમયથી આ પહેલાં કેટલા સમય સુધી આ પ્રકારની પરિસ્થિતિ ચાલતી આવે છે એવી કોઈ જાણકારી આપને મળી? અધિકારી સાથે આપની આ બાબતે કોઈ વાતચીત થઈ? કેટલા વર્ષોથી આ પ્રમાણે પરિસ્થિતિ જૈસે થે જેવી છે? હજી ચોક્કસથી હું સૌથી પહેલાં આપને એ જણાવી દઉં છું કે રાજકોટનું જે એસટી બસ કે જે સૌ પ્રથમ જે મુખ્યત્વે જગ્યા પર આવેલું હતું, રાજકોટનું જે મહાનગરપાલિકા કચેરી છે તેમની બાજુમાં જે મુખ્ય રાજકોટનું એસટી બસ સ્ટેન્ડ ઘણા વર્ષોથી આવેલું હતું, તે બસ સ્ટેન્ડનું રિનોવેશન કામ ચાલતું હોવાના કારણે આ જે બસ સ્ટેન્ડ છે તેને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અને શહેરના જે લીમડાચોક વિસ્તાર નજીક આ એક શાસ્ત્રી મેદાન છે કે જ્યાં આ બસ સ્ટેન્ડ તંત્ર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અને છેલ્લા 3 મહિનાથી આ બસ સ્ટેન્ડ અહીં કાર્યરત છે, તો કહી શકાય કે 3 મહિનાથી આ જે બસ સ્ટેન્ડ આખું નિર્માણ થયું, બસ સ્ટેન્ડનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું, નવા સિમેન્ટના કેટલાક રોડ બનાવવામાં આવ્યા,
તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી, સ્ટોલ મૂકવામાં આવ્યા, પરંતુ જે મુખ્યત્વે જે મુખ્ય વસ્તુ જે અહીં હોવી જોઈએ કે ફાયર સેફ્ટીના જે સાધનો, તે જ સાધનો મૂકવામાં નથી આવ્યા. તો એસટી તંત્રની બેદરકારી કહી શકાય કે તેમને ચાઈ કરીને આ પ્રકારનું જે જે હરકત છે તે પણ કહી શકાય. લોકોનો પણ વિરોધ સામે આવી રહ્યો છે. જો કે આ સમગ્ર મામલે એસટી તંત્રના અધિકારીઓ કાંઈ પણ કેમેરા સામે બોલવાનો ઇન્કાર કરી રહ્યા છે. બીજી તરફ એસટી બસના જ્યારે ડ્રાઈવર છે કે જ્યારે અમારી ટીમ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યારે બસની હાલત જોવામાં આવી, જે ફાયર સેફ્ટીના સાધનો ચકાસવામાં આવ્યા, ત્યારે એસટી બસના જે ડ્રાઈવરો છે તેઓએ પણ એવું જણાવવામાં આવ્યું હતું કે અહીં બધું લોલમલોલ ચાલી રહ્યું છે. ત્યારે અમારી ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આપ અહીં કેમેરામાં આપનો પોતાનો જે ઈચ્છા છે તે વ્યક્ત કરો, પરંતુ તેઓએ કે સરકારી ગવર્મેન્ટ જે કર્મચારી હોવાના કારણે તેમને કેમેરા સામે પણ કંઈક બોલવાનો ઇન્કાર કર્યો હતો. તો કંઈક ને કંઈક એસટી તંત્રના જે કર્મચારીઓ છે તે પણ તે જ પોતે એસટી જે રાજકોટ એસટી ડિવિઝન છે તેમનો વિરોધ કરી રહ્યા છે. તે આ પ્રકારની અહીં લોલમલોલ ચાલી રહી છે. અનેક જે ગેરવૃત્તિ છે તે ચાલી રહી છે. ફાયર સેફ્ટીના સાધનો નથી, આ પ્રકારે તમામ અહીં મોટી મોટી સ્ટોલો મૂકવામાં આવી છે, પરંતુ સ્ટોલો મૂક્યા બાદ જે સાધનો હોવા જોઈએ તે સાધનોનો અભાવ અહીં જોવા મળે છે. જી બિલકુલ સત્યમ, તમામ જાણકારી બદલ આપનો આભાર. તો જે રીતે તમામ પરિસ્થિતિ જોવા મળી, રાજકોટની શહેર કોઈ પણ હોય પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કોઈ ઘટના ઘટવાની રાહ જોઈ રહી છે. ત્યારબાદ આ પરિસ્થિતિ સુધરશે તે સવાલ ચોક્કસથી થાય. આજે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું તો આ બાબતો બહાર આવી. આવતીકાલે ફરી આ બાબત જૈસે થે જેવી થઈ જશે જો તેના પડઘા નહીં પડે તો. એટલે તમામે તમામ જે સરકારી તંત્ર છે તેમણે ક્યાંક જાગવાની જરૂર છે.